તો આખરે લોકોની ઇન્જેક્શનની જરૂરિયાતને લઈને હાલ તો થઈ રહી છે કાળાબજારી, જેનો લાભ ઉઠાવી તેની રોકડી કરનારા એક નહીં અનેક લેભાગુ સામે આવ્યા છે. એમાં વધુ એક કિસ્સો ઉમેરાયો. આ વખતે ઝાયડસ બાયોટેક કંપનીનો કર્મચારી જ ઇન્જેક્શનની ચોરી કરતો અને મિત્રો સાથે મળીને કાળાબજારી કરતો હોવાનું સામે આવ્યું. એસઓજીએ આ મામલે 3 આરોપીની ધરપકડ કરી છે. પૂછતાછ બાદ વધુ તપાસ હાથ ધરી છે. જે 3 આરોપીઓ પકડાયેલા છે એ પૈકી જે મિલન સવસવિયા છે એ ઝાયડસ બાયોટેક જે ચાંગોદર છે ત્યાં એ પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરે છે. છેલ્લા 2-2.5 વર્ષથી નોકરી કરે છે અને રેમડેસિવિર ઇન્જેક્શન્સનું જે પ્રોડક્શન થાય છે ફાઇનલ પ્રોડક્શન એના અંડરના પ્લાન્ટમાં થાય છે. તો મિલન સવસવિયા જ્યારે આ કાળાબજારી થાય છે તો એ કાળાબજારીના ભાગરૂપે એ ત્યાંથી આ રેમડેસિવિર ઇન્જેક્શન થોડા પ્રમાણમાં લાવતો હતો અને ત્યારબાદ એ દેવલ કસવાલા છે એને એ 3,000 રૂપિયા આપતો હતો અને દેવલ કસવાલા જે છે એ હાર્દિકને 6,000 રૂપિયાની આજુબાજુ અને 6,000 બાદ આ લોકો હાર્દિક જે છે એ જેને જે મુજબની જરૂરિયાત હોય એ પ્રમાણે એ લોકો પૈસેથી આપતા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના બાપુનગર વિસ્તારમાં ખોડિયારનગર નજીક પટેલ પ્રિન્ટર નામની દુકાનમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો કાળા બજાર ચાલી રહ્યો હતો. આ બાબતે અમદાવાદ એસઓજીને બાતમી મળતા રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન 24 રેમડેસિવિરના ઇન્જેક્શન સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. હાર્દિક વસાણી, મિલન સવસવિયા અને દેવલ કસવાલાને ઝડપી પાડવામાં આવ્યા હતા. મિલન જે છે એ 3,000માં ઇન્જેક્શન દેવલ કસવાલાને આપતો. દેવલ કસવાલા જે ખરો એ ઇન્જેક્શન લગભગ 5-5.5 હજારમાં હાર્દિકને આપતો હતો અને હાર્દિક જે છે એ 6,000 પછી ત્યારબાદ જે પ્રમાણે જરૂરિયાત એ મુજબ 6,000 ઉપરની કિંમતે હાર્દિક બજારમાં વેચતો.